સોલો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના સેશનમાં. જેમ કે તમને ખબર છે, મંડે ટુ સેટરડે આપણો ઇમ્પોર્ટેડ સેશન હોય છે, જેમાં આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું એનાલિસિસ કરીએ છીએ, જેમાં તમારા કોમ્પિટિટિવ એક્ઝામના ઇમ્પોર્ટેડ ટોપિક હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તે ઉપરાંત આજનું સેશન તમને તમારું નોલેજ ગેઇન કરવામાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો આજે છે 20 મે. સો આજનું એનાલિસિસની શરૂઆત કરીએ તો આ છે ફર્સ્ટ ઓફ ઓલ ફ્રન્ટ પેજ ઓફ હિન્દુ એનાલિસિસ. સો અહીં ફ્રન્ટ પેજમાં તમે ઉપર જોઈ રહ્યા છો ભૂપેશ ભગલજીને, જેઓ છત્તીસગઢના CM છે. સો તેઓએ એક યોજનાની શરૂઆત કરી છે, રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના, જે ઉપરાંત તેમાં 19 લાખ ફાર્મર્સને આ સહાય પૂરી પાડવામાં આવશે, તેને બેનિફિટ લેશે. સો તે તમારે આ યોજનાનું નામ યાદ રાખવાનું છે, રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના. ત્યારબાદ અહીં હેલ્થ મિનિસ્ટરે એક ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે વર્કપ્લેસના લીધે. સો તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. તે ઉપરાંત અહીં ઇમ્ફાન જે સાયક્લોન આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ તો હેલ્થ મિનિસ્ટરે ગાઈડલાઇન્સ રજૂઆત કરી છે. તમને ખબર છે કે થોડાક ઘણાકમાં છૂટ આપીને લોકડાઉનને થોડુંક રાહત આપવામાં આવી છે. સો તેના વિશે અહીં હેલ્થ મિનિસ્ટર ગાઈડલાઇન્સ આપી છે કે કામ શરૂ કરી દેવામાં આવે, પરંતુ માસ્ક પહેરવાના, તે બધી સૂચના આપેલી છે સેનિટાઈઝરની ને વગેરે વગેરે. બાકી અહીં જોઈએ તો કાલના દિવસે સૌથી વધારે હાઈએસ્ટ નંબર ઓફ કેસ જોવા મળ્યા છે. 5600 કેસ એક દિવસના સૌથી હાઈએસ્ટ કેસ છે આ એક દિવસના. સો એ તે કાલ જોવા મળ્યા છે. સો તે ખૂબ જ દુઃખદ વાત છે. તે ઉપરાંત અહીં ICMRએ એક તેમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે હાઇડ્રોક્લોરોક્વિન દવા છે તે ગેમ ચેન્જર નથી. તેમાં હજી રિસર્ચ કરવામાં આવશે અને જેની તબિયત વધારે આમ સારી ના હોય તે જ માત્ર લે, બાકી તે હજી સુધી સાબિત થઈ નથી. તે ઉપરાંત અહીં બીજું તો કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. અને તમને ખ્યાલ જ હશે, નેક્સ્ટ આપણે જોઈએ તો તમને ખ્યાલ છે કે ઇમ્ફાલ નામનું, મેં કાલે જ વાત કરી હતી કે ઇમ્ફાલ નામનું એક સાયક્લોન આવ્યું છે જે વેસ્ટ બેંગોલને, ઓડિશા અને બાંગ્લાદેશ ઉપર અસર કરવાનું છે. સો તેની સ્પીડ ઘટી ગઈ છે. કાલ તે સુપર સાયક્લોન બની ગયું હતું, પરંતુ આજે થોડુંક તે નબળું પડ્યું છે, પરંતુ તે હજી હાઈ ડેમેજ કરે તેવી રીતની કન્ડિશનમાં છે તે અહીં કહેવામાં આવ્યું છે. અહીં 3 લાખ કરતાં પણ વધારે લોકોને જે કોસ્ટલ એરિયા છે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે વેસ્ટ બેંગોલમાં. સો અહીં તે પ્રોસેસ થઈ રહી છે. તે ઉપરાંત 35 NDRFની ટીમ પણ મોકલવામાં આવી છે વેસ્ટ બેંગોલમાં, તે ઉપરાંત ઓડિશામાં. બાકી તો અહીં બીજું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ જોઈએ તો તમને સાયક્લોન વિશે હું તમને કહી દઉં તો સાયક્લોન કેવી રીતનું જનરેટ થાય છે. તો સાયક્લોન એ જ્યારે પણ સમુદ્રમાં 27 સેલ્સિયસ કરતાં પણ જો વધારે તાપમાન થઈ જાય, 27 સેલ્સિયસ પહોંચી જાય, તો તે એકદમ વરાળ રૂપમાં ઉપર આવે છે અને ત્યાં કોરોલિસ ફોર્સ લાગે છે. કોરોલિસ ફોર્સ તે આપણા અર્થના રોટેટના, જે આપણો અર્થ રોટેટ થાય છે તેના કારણે થાય છે. સો તે વરાળ છે તે ફરવા માંડે છે, એકદમ કોરોલિસન ફોર્સ લાગે છે તેની ઉપર, અને તે વર્ટિકલ વિન્ડ સ્પીડમાં હોય છે અને તે નીચેના સમુદ્રને પણ લઈ લે છે ઉપર, અને તે એકદમ ફરવા માંડે છે અને ત્યાં જ્યાં લો પ્રેશર હોય છે તે બાજુ તે જાય છે. તો આ એકદમ સાયક્લોન કેવી રીતે જનરેટ થશે તે વિશે મેં અહીં દર્શાવેલું હતું. સો ત્યારબાદ આપણે જોવા જઈએ પેજ નંબર 10માં. સો અહીં આ વેક્સિન ટ્રાયલનું છે, પણ તે એટલું બધી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં. અહીં એક અર્ણબ ગોસ્વામીની ન્યૂઝ છે તે, ને એક EPF. આ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે એકવાર જોઈ લઈએ. સો અહીં ફર્સ્ટ એક હતી રનિલ સર છે, તેઓ એક કેરળના મિનિસ્ટર છે, તેઓને એપ્રિશિએટ કર્યા છે, તેઓ જે એફર્ટ કર્યા છે
તમને ખ્યાલ હશે કે માત્ર ને માત્ર સૌથી પ્રથમ કેરળમાં જ કેસ જોવા મળ્યા હતા અને સૌથી વધારે ત્યાં જ કેસ હતા, પરંતુ ત્યાં માત્ર ને માત્ર 3-4 જણાના મૃત્યુ થયા છે. માત્ર 3-4 જણાના મૃત્યુ થયા છે અને કેસ ના માત્ર અત્યારે રહ્યા છે. તો અહીં તેમની કોશિશને બરદાવવામાં આવી છે રણિલ સર દ્વારા. સો અહીં તે કહેવામાં આવ્યું છે તે લોકોએ બહુ સારું એફર્ટ દર્શાવ્યું છે, સ્ટ્રેન્થ સારી છે અને બધી સરકારને તેમ કરવું જોઈએ. ત્યારબાદ અહીં ઈપીએફ રેટ કટ થઈ છે જે એમ્પ્લોઈઝની, તેના વિશે અહીં કહેવામાં આવ્યું છે. જે નિર્મલા સીતારમણે તેના જે પેક જાહેર કર્યા હતા તેમાં કહેવામાં આવ્યું હતું તે રીતે જ કે જે 12% જે પીએફ કપાતી હોય છે લોકોની, સો તેની જગ્યાએ 10% જ કપાશે, 2% રાહત આપવામાં આવશે, જેથી તેની જે હેન્ડ ઓવર સેલેરી આવે છે તેમાં તેને તે 2% મળે અને વધારે પૈસા આવે તો તે થોડો ખર્ચમાં કરી શકે. સો તેના વિશે અહીં કહેવામાં આવ્યું છે. તો ઈપીએફઓ દ્વારા તો ધ એમ્પ્લોયમેન્ટ પ્રોવિઝન ફંડ ઓર્ગેનાઇઝેશન જે આપણી પીએફ હોય છે તેને કંટ્રોલ કરતા હોય છે, સો તેના દ્વારા આ 2%ની કટ કરવામાં 2% જે હેન્ડ ઓવર કરવામાં આવી છે અને 10% જે કપાશે અને બાકીની જે ગવર્મેન્ટને પે કરવાની હોય છે 12% તે પણ જે કંપની પે કરતી હોય છે 12% જે એમ્પ્લોયર હોય છે તે અને બીજા 12% જે માલિક હોય છે જે કંપનીનો જે હોય છે હોલ્ડર મેને ઓનર તે કરતા હોય છે, પરંતુ આ 12% પણ હવે સરકાર જ ચૂકવવાની છે. અને તે ક્યાં સુધી ચૂકવશે તો તે મે જૂન ને જુલાઈ, અહીં તમે જોઈ રહ્યા છો મે જૂન ને જુલાઈ સુધી ચૂકવવાના છે. અને આ 12 તો એમ્પ્લોયની જોઈ છે તો તેમાંથી 10% તે 10% તો એમ્પ્લોયની જોશે પણ 2%ની છૂટ આપવામાં આવી છે, સો તે તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અહીં અર્ણબ ગોસ્વામીની ઉપર કેસ થયો હતો તમને ખ્યાલ જ હશે, જોકે આ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ અહીં આર્ટિકલની રજૂઆત થઈ છે તો આ હું ટોપિક લઈ લઉં છું. તો અર્ણબ ગોસ્વામી તમને ખ્યાલ જ છે જે ખૂબ જ ઓલો ભડકાઉ ભાષણ ન દેતો હોય છે અને જે ખૂબ જ વાયલન્સને આમ એપ્રિશિએટ કરતો હોય છે, સો તેની ઉપર કેસ થયો હતો. તેને સોનિયા ગાંધીને કંઈક તેના પહેલાંના નામ ઉપરથી બોલાવ્યા હતા. સો અહીં તેની ઉપર જેટલા બી કોંગ્રેસના નેતાઓ છે અને બાકીના પણ જે કાર્યકર્તા હોય છે તે લોકોએ તેની ઉપર કેસ કરેલો હતો. 100થી પણ વધારે કેસ થઈ ચૂક્યા હતા આ ભાઈ ઉપર, સો તેની ઉપર કેસ થયા. સો તેને અત્યારે હાઈકોર્ટે બોલાવવામાં આવ્યો હતો અને તેને પણ અત્યારે અરેસ્ટ કરવામાં નથી આવ્યા, તેને 3 વીક માટે છૂટ આપવામાં આવી છે પ્રોટેક્શન માટે. સો અહીં તેવે જે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ભાષણ જે તેના ન્યૂઝ જે ચેનલ છે તેની રિપબ્લિકન ટીવી તેમાં જે તેને કહ્યું હતું બોલ્યું હતું તો તે ફ્રીડમ ઓફ સ્પીચમાં ન આવે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે, જે 19 ને આર્ટિકલ 19-2 દર્શાવવામાં આવ્યું છે. તમને ખ્યાલ છે તમે બંધારણ ભણ્યું હશે તો 19-2 કહેવામાં આવ્યું છે કે જે આ આર્ટિકલ છે જે 19-2 જે આર્ટિકલ 19-1 છે 19-1 તેમાં રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ લિબર્ટી, રાઇટ ટુ તે બધીનું કહેવામાં આવ્યું છે, પરંતુ પછી ત્યાર બધી આર્ટિકલ 19-2 હોય છે તેમાં કહેવામાં આવ્યું છે કે રાઇટ ટુ લિબર્ટી, રાઇટ ટુ ફ્રીડમ ટુ સ્પીચ, પરંતુ તેની ઉપર રિસ્ટ્રિક્શન આપેલા છે કે તમે ગમે એમ તેમ ન બોલી શકો, તમે ગમે ત્યાં પણ ફ્રીડમ છે તો તમે ગમે ત્યાં શર્ટ કાઢીને પેન્ટ કાઢીને ખડા ના રહી શકો, તે એક રિસ્ટ્રિક્શન હોય છે ફ્રીડમ ઉપર પણ. સો તેના ઉપર જ અર્ણબ ગોસ્વામી ઉપર આ કેસ નાખવામાં આવ્યો છે આર્ટિકલ 19-2, સો તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો પેજ નંબર 15. સો પેજ નંબર 15માં અહીં MSME વિશે કહેવામાં આવ્યું છે તે વિશે આપણે જોવાના છીએ. બસ અહીં તો એ એક જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સો અહીં જે MSMEની હમણાં જ તમને ખ્યાલ હશે કે MSME માટે નવી ડેફિનેશન કરવામાં આવી હતી. નવી ડેફિનેશન એટલે કે આપણે જે ટર્ન ઓવર છે તેને થોડોક વધારવામાં આવ્યું હતું, કે જેમ કે માઇક્રો હોય છે, સ્મોલ હોય છે અને મીડિયમ હોય છે, તો માઇક્રો માટે
આઈ થિંક 5 કરોડ રાખવામાં આવ્યા હતા, 5 કરોડ સુધી હોય તો સ્મોલ એટલે 50 કરોડ અને મીડિયમ એટલે 100 કરોડ સુધીની રાખવામાં આવી હતી. તો તેને મીડિયમ કેને કહેવાય, તો જેની ટર્નઓવર 100 કરોડ સુધી હોય તો તેને મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવામાં આવે છે. તમને દોસ્તો ખ્યાલ તો હશે જ કે આજે એમએસએમઈ જે બી સેક્ટરો છે તે આપણા દેશનું રીઢની હડ્ડી કહેવામાં આવે છે. જો તે ના હરખી ચાલે તો આપણો દેશ ભાંગી પડે છે, તે એકદમ હકીકત છે. ચાઇનાએ પણ તેમ જ કર્યું છે, તેની એમએસએમઈ ઉપર ખૂબ જ વધારે ધ્યાન દીધું છે, એટલે તે લોકો અત્યારે ખૂબ જ ગ્રોથ કરી રહ્યા છે. અને આપણું એમએસએમઈ પણ ખૂબ જ સારું ચાલી રહ્યું હતું, પરંતુ જે નોટબંધી આવી આઈ થિંક 1516માં આવી, 2015-16માં, ત્યારબાદ એમએસએમઈ ખૂબ જ નીચે ગયું છે. ત્યારબાદ ફરી ઉપર આવવાનું હતું તો ફરી આ વાયરસ આવી ગયો. સો આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે શેના ઉપર આપ્યું છે, તો કે જે આની ડેફિનેશન આપણે કહેવામાં આવી હતી કે જે માઇક્રો એટલે 5 કરોડ ટર્નઓવર ધરાવતા હોય, માઇક્રો સ્મોલ એટલે જે 50 કરોડનું ટર્નઓવર ધરાવતું હોય તે સ્મોલ કહેવામાં આવશે, અને જે મીડિયમ છે તે 100 કરોડ. પરંતુ અહીં ક્રિટિકાઇર ક્રાઇટેરિયા જે મીડિયમ છે તેના માટે ચેન્જ કરવામાં આવી છે, એડજસ્ટ કરવામાં આવી છે, અને તેને મીડિયમ એટલે કે 250 કરોડ સુધી જે હશે, 50 થી 250, તેને મીડિયમ કહેવામાં આવશે, જેથી એમએસએમઈ સેક્ટરનું ગ્રોથ વધારે થાય. આમાં કેમ હોય છે ને કે જે અમુક લોન છે ને તે માઇક્રોને મળે છે, જેને ઓછો જે ઋણ હોય છે, જે લોન જે આપણું હપ્તા હોય છે લોન તે ચૂકવવાની ઓછા પૈસા રહી છે. પછી જે મીડિયમ હોય છે તેને પાછા ઓછા રહી છે, પરંતુ જો 100 કરતાં વધી જાય તો તે મીડિયમમાં ના આવે, તે લાર્જરમાં આવી જાય તો પછી તેને વધારે લોન ચૂકવવાની હોય છે, વધારે તેને આપણે ઋણ ભુગતાન કરવાનું હોય છે, જેથી તેની કંપનીનું હંમેશા નીચે જ જવા દે, તેનું ગ્રોથ થોડી ઘણી નીચે જ રાખે 100 કરતાં. એટલે તેને છૂટ આપવામાં આવી છે કે તે 250 સુધી કરે તો વાંધો નહીં, તેમને મીડિયમમાં જ રાખવામાં આવશે અને તેમને જે મીડિયમની લોન મળે તે જ તેમને મળતી રહેશે. સો અહીં તેના માટે દર્શાવવામાં આવ્યું હતું. સો આજનો સેશન આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. કાલ ફરી મળીશું કાલના ન્યૂઝ એનાલિસિસ સાથે, કાલના ધ હિન્દુ સાથે. સો થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.